બાપ રે, કઈ પણ થઈ જાય તારું ફેશન કરવાનું નહીં છૂટ, હે ને? અને તું આ ટેક્સીમાં કેમ આવ્યો? તારું બાઇક કેમ ગયું? આ કપડાં કોના છે? મેં તો ક્યારેય નથી જોયા. અચ્છા, તે એકવાર કહ્યું હતું કે તું કોઈ ફેમિલી સાથે રહેતો હતો, એ લોકોએ આપ્યા આ કપડાં? રાધા, તું કેમ છે? ત્યાં બધું બરાબર છે ને? આશા છે કે તને ત્યાં કોઈ પ્રોબ્લેમ નહીં થતી હોય. તારું મોઢું જોઈને હું તારી માનસિક સ્થિતિ સમજી શકું છું. આખી રાત રડી છે ને તું. હું એમ નથી કહેતો કે એક જ રાતમાં બધું ભૂલીને ખુશ રહે. મને ખબર છે એ કરવું કોઈના માટે પણ અશક્ય છે, પણ તું ધીરજ રાખ, બધું બરાબર થઈ જશે. આખી રાત રડ્યા કરવાથી શું મળવાનું છે? હા કેજો. છોડ ને, હવે મારે એ વિષય પર કોઈ વાત નથી કરવી. કઈ પણ થઈ જાય હું કોઈ પણ રીતે જીવી લઈશ, પણ તું જો મને આમ જ સાંત્વના આપ્યા કરીશ તો મને વધારે રડવું આવશે. થોડી વાર માટે આપણે બીજી કોઈ વાત કરીએ, પ્લીઝ. રાધા, હું પણ અહીંયા કોઈ બીજી વાત કરવા જ આવ્યો છું, પણ મને સમજાતું નથી કે હું શરૂ કેવી રીતે કરું. હવે હું ટાળી શકું એમ નથી. આજે મારે તને બધું સાચે સાચું કહી દેવું છે. તારે મારા વિશે બધું જાણી લેવું જોઈએ. જાણ્યા પછી તું મને માફ કરીશ કે મારા પર ગુસ્સે થઈશ એ ખબર નહીં, પણ આજે હું એ બધા માટે તૈયાર થઈને જ આવ્યો છું. શું વિચારે કરે છે તું? તે જ મને કહ્યું હતું કે તારે કોઈ વાત કરવી છે, એટલે જ તે મને અહીંયા મળવા બોલાવી. બોલ, શું કહેવું છે? તું તો બહુ બડાઈ હાંકતો હતો ને કે સીસીટીવી કેમેરાની જેમ અહીંયા ત્યાં બધે નજર રાખીશ. શું થયું એ વાતનું? મેડમ, મારી નજર હજુ અહીંથી પેલી બાજુ જ ગઈ. ત્યાં તો એ નીકળી ગયા. ક્યાં ગયા, કેવી રીતે ગયા, કઈ જ ખબર નથી મેડમ. મને કોઈ બહાના નથી જોઈતા મુન્ના. હું કોઈ પણ હોઉં, હું કઈ પણ કરતો હોઉં, તું મને છોડીને નહીં જાય. બસ તું મને એ વાતનો જવાબ આપી દે, પછી હું તને બધું જ કહી દઈશ. મુન્ના, હું કોઈ કામસર બહાર આવ્યો છું, તને પછી ફોન કરું. ફોન મૂક અત્યારે. ના ના, એવું કોઈ ખાસ કામ નથી. પણ મેડમને કઈ અર્જન્ટ વાત કરવી છે. તમે અત્યારે ઘરે આવી શકશો? ઓકે, હું અડધો કલાકમાં આવું. તમારે આવવું જ પડશે, પ્લીઝ આવી જાઓ. હું તમારા પગે પડું છું બોસ, તમે આવી જાઓ, નહીં તો મેડમ ગુસ્સે થશે. ઓકે, ફોન મૂક. મામા, દિવાકર મામા. તું મારી સાથે વાત કરતા કેમ અચકાય છે? ના ના, એવું નથી. તું મને વચન આપ કે કઈ પણ થઈ જાય આપણી ફ્રેન્ડશિપ આવી જ રહેશે. પ્લીઝ. વચન આપવાનું, પછી ઋણમાં બંધાઈ જવાનું, અને પછી ફ્રેન્ડશિપ સાચવવાની. આ બધાની આપણી ફ્રેન્ડશિપને જરૂર નથી. આપણે તો જેમ છીએ એમ બરાબર જ છીએ. હવે તો ડિરેક્ટલી મેઈન વાત પર આવે છે કે નહીં? રાધા, હું તને બધું જ કહીશ. હું અહીંયા માત્ર તને કહેવાના ઈરાદાથી જ આવ્યો છું. પણ એક વાત,
જ્યાં સુધી મારી વાત પૂરી ના થાય ત્યાં સુધી તું વચ્ચે નહીં બોલે. તારે મારી આખી વાત સાંભળવી પડશે. અને હા, તું વચ્ચે વચ્ચે ગુસ્સો પણ નહીં કરે, સમજી? એ આપણી જેમ જ આ શહેરમાં રહે છે અને આપણી જેમ જ બીજું પણ કોઈ છે જે એના પેરેન્ટ્સને શોધી રહ્યું છે. તને આજ સુધી જે શંકા હતી કે હું કોઈ હોટલમાં કામ કરીને મારું ઘર નથી ચલાવતો, એ સાચું હતું. મુન્ના, મેં તને કહ્યું ને કે હું આવું છું, તો આવીશ. વારે ઘડીએ ફોન શું કામ કરે છે? ના, એવું નથી મેડમ, અહીં તમારી રાહ જોવે છે. મને એવું લાગે છે કે એમને તમારું કંઈક અર્જન્ટ કામ છે. ખાલી એ જ જાણવા ફોન કર્યો કે તમે ત્યાંથી નીકળ્યા કે નહીં. જલ્દી આવો બોસ, પ્લીઝ. સોરી રાધા, હું તને મળવા પછી ક્યારેક આવીશ. બાય. ક્રેશ, ક્રેશ. એટલે રાધાને તારી સાચી હકીકત વિશે જાણ નથી કે તું કોણ છે, તારું બેકગ્રાઉન્ડ શું છે? એ સાચે જ એવું માને છે તું હોટલમાં કામ કરતો કોઈ રસોઈયો છે? આજે હું એને બધું સાચે સાચું કહી દેવાના ઈરાદા સાથે જ મળવા ગયો હતો, પણ મમ્મીએ મુન્નાને કહીને મને ફોન કરવા કેવડાવ્યું અને કહ્યું કે ક્રિશને બોલાવો, અર્જન્ટ કામ છે. નહીં તો રાધાને અત્યાર સુધી મારા આખા સત્યની જાણ થઈ ગઈ હોત. તો હવે શું કરીશ? ખબર નહીં, પણ એને હકીકત કેવું એક ટાસ્ક છે, એવી જ રીતે એનાથી પણ મોટું ટાસ્ક છે એને હકીકતની જાણ થયા પછી હેન્ડલ કરવાનું. શી વિલ બી હાર્ટ બ્રોકન. મને પાક્કી ખાતરી છે કે એને સત્યની જાણ થયા પછી ભવિષ્યમાં એ મારી સાથે ક્યારેય વાત નહીં કરે. એવું કંઈ નહીં થાય ક્રિશ, તારું આ સત્ય સંતાડવા પાછળ પણ એક કારણ છે. અને એકવાર જો તું સાચી પરિસ્થિતિ એને સમજાવી દઈશ કે તે આવું શા માટે કર્યું, તો એ 100% સમજી જશે. ઓ માય ગોડ, 8:30. ભાભી, મારે નીકળવું પડશે, એક ઇમ્પોર્ટન્ટ કામ છે. ક્રિશ, એવું તે શું કામ છે? ભાભી, આવીને કહું તમને. બાય. અરે ક્રિશ. નેન્સી, અત્યારે એની લાઈફમાં શું થઈ રહ્યું છે ને એ કઈ ખબર જ નથી પડતી, પણ એના અત્યારના બિહેવિયર પરથી એવું લાગી રહ્યું છે કે સાસુમાને એની ત્રીજી વહુ માટે પણ નિરાશ થવું પડશે. યસ, યુ આર રાઈટ. ઓકે સંતોષ સર, તમે બહુ સારી રીતે વાત કરી. તમારી લવ સ્ટોરી સાંભળતી વખતે અમને એમ થયું કે અમે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છીએ. આરજે સખી તરફથી ગુડ લક, બાય. મિત્રો, તમે પણ સંતોષ સરની જેમ કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો તમારા બધા માટે આરજે સખી પાસે ઘણી બધી ટિપ્સ છે. તો રાહ કોની જુઓ છો? જલ્દીથી કોલ કરો અને વાત કરો. હેલો. થેન્ક ગોડ સખી, આખરે તે મારો ફોન રિસીવ કર્યો. હવે મને શાંતિ થઈ. અરે થેન્ક્સ પછી કહો, પહેલા તમારું નામ, કુળ, ગોત્ર એ બધું તો જણાવો. કોણ બોલો છો? સખી, હું ક્રિશ વાત કરું છું. પેલા ફળિયાવાળો, તુલસી વિવાહ માટે તે મને જે હેલ્પ કરી હતી એ. ઓ ક્રિશ, તું બોલો, શું સમાચાર છે? કઈ નહીં, બસ મારે તારી થોડી સલાહ જોઈતી હતી. તું મારી મદદ કરી શકશે? મદદ મારી? આજે તો લવ સ્પેશિયલ છે, આરજે સખી તો પ્રેમીઓને ટિપ્સ આપે છે. આ કોને પ્રેમ કરે છે? જીવનમાં જે છે બસ આ જ છે, કઈ કાયમી નથી. જે આજે છે એ કાલે ના પણ હોય. એક ક્ષણમાં બધું જ ગાયબ થઈ જાય. આપણને જે લાગે છે કે એ આપણું છે, આ
અને જેના ભરોસે આપણે જીવીએ છીએ એ અચાનક જ ગાયબ થઈ જાય છે, પણ જીવન ત્યાં અટકી નથી જતું. કોઈ તમારી સાથે છે કે નહીં, આપણને જોઈએ ત્યારે એ ગાડી અટકતી જ નથી. સાંભળ્યું સાંભળ્યું, મારી સખીએ શું કહ્યું એ? ખાલી ખાલી રડી ને પોતાનું વર્તમાન નહીં બગાડો. ખુશ થાઓ કે ઘરમાંથી સૌથી મોટી પનોતી ગઈ, અને હવેથી તું ને મારો દીકરો શાંતિથી ને ખુશીથી જીવશો. મારી સખી મારી સખી, આમ એકની વાત શું કરે કરો છો તમે? તમારા નજરની સામે હતી ને, અને હવે હવે એના પાછળ પ્રેમની વાતો કરો છો? શું ગાંડા જેવું બોલે છે તું? તમારી લાડલી સખી બીજું કોઈ નહીં પણ રાધા જ છે, અને કઈ પણ જાણ્યા વગર મારી સખી કરીને નાચતા રહ્યા. ચૂપ રહે તું. જ્યારથી સખીનો શો સાંભળવાનું શરૂ કર્યું છે ત્યારથી તું આમ જ કહે છે મને. તારી શંકા જો દૂર થઈ હતી, ક્યાંય અભાગણી ને ક્યાં મારી સખી, એ બંને વચ્ચે કઈ તુલના નથી. એ શાપિત છોકરી આ ઘરમાંથી નીકળી ગઈ તો પણ એનું નામ લેવાનું આ ઘરમાં બંધ થતું નથી. ઉભા રહો, કોને મળવું છે તમારે? કિયારા, અપોઇન્ટમેન્ટ છે? હા, હું અપોઇન્ટમેન્ટ લઈને આવ્યો છું. તું આમ કહીશ અને હું માની લઈશ. ચાલ ચાલ નીકળ અહીંયાથી. જો એને ખબર પડશે કે તે મને અંદર નથી આવવા દીધો તો એ તને છોડશે નહીં. હું એને જ કોલ કરું છું. અને જો મેડમને ખબર પડશે ને તો એ મને છોડશે નહીં. તમે જઈ શકો છો. એક્સક્યુઝ મી, આરજી સખી ક્યાં મળશે? કદાચ થોડી 3 હશે. થેન્ક યુ. કિયારા, ઓ માય ગોડ, ક્રિશ, ક્રિશ તો અહીંયા કેવી રીતે? કિયારા, તું અહીંયા કેવી રીતે? આ શો તારો છે, તું આરજે સખી છે. મમ્મી અત્યારે કેમ હશે? એ શું કરી રહી હશે? એના વગર તો એક પણ દિવસ કાઢવો અઘરો છે. મમ્મી વગર, મારી બેન વગર, આદિત્ય વગર હું આખી જિંદગી કેવી રીતે કાઢીશ? હું તો વિચારી પણ નથી શકતી. અને રાજેશ અંકલે કહ્યું છે કે મારા સાચા મા બાપને શોધ છે, પણ મમ્મીને જ્યારે આ વાતની ખબર પડશે ત્યારે એ કેવી રીતે સંભાળશે પોતાને? એ જો એવું વિચારીને રડવા લાગશે કે હું એ લોકોને આટલા જલ્દી ભૂલી ગઈ અને નવા મા બાપ પણ શોધવા લાગી, તો હું એને શાંત કેવી રીતે કરીશ? આ હજી અહીંયા જ ઊભી છે. હે ભગવાન, ક્રિશ જોઈ જાય પહેલા મારે એને અહીંયાથી બહાર કાઢવી પડશે. એ તું હજી અહીંયા કેમ ઊભી છે? શો પતી ગયો ને, તો જા હવે. કિયારા મેમ બસ આવે છે એમનું કામ પતાવીને. તમે બંને એક જ ગાડીમાં જશો. મમ્મી, મેં તને કેટલી વાર કહ્યું છે કે હું ઓફિસમાં હોઉં ત્યારે તારે મને ફોન નહીં કરવાનો. તને જોઈએ છે કે હું મુસીબતમાં ફસાઉં? ચાલ હું તને પછી ફોન કરું છું, બાય. આટલા દિવસથી આ શો તું ચલાવતી હતી? સાચે આટલા દિવસથી તું જ વાત કરતી હતી? જે મારે નહોતું જોઈતું એ જ થયું. મારે કોઈને ખબર નહોતી પડવા દેવી, પણ તને ખબર પડી ગઈ. હવે સત્ય સંતાડવાનો કોઈ અર્થ નથી. હા ક્રિશ, હું જ આરજે સખી છું, હું જ આ શો ચલાવું છું. તારા અવાજમાં ને સખીના અવાજમાં કોઈ મેલ નથી. તું મને સાચું કે, તું જ આરજે સખી છે સાચે? મને તો લાગ્યું કે આ ખુશ થઈને નાચવા માંડશે,
પણ આ તો મારા પર જ શંકા કરે છે. કિયારા, હું તને પૂછું છું, તો મેં તને ઓળખી કેમ નહીં? બીકોઝ ક્રિશ, હું અવાજ બદલીને વાત કરું છું અને એ જ આરજે સખીનો કન્સેપ્ટ છે. લોકોને ખબર ના પડવી જોઈએ કે આરજે સખી કોણ છે. લોકો ફક્ત તેના અવાજ એટલે જ હું અવાજ બદલીને વાત કરું છું. મેં સપનામાં નહોતું વિચાર્યું કે હું તને અહીંયા ભટકાઈશ. સેમ હિયર ક્રિશ, મેં પણ નહોતું વિચાર્યું આ ટોપ સિક્રેટ છે. કિયારા, આ તો રાધાની બેગ છે ને? હા ક્રિશ, પણ મને નથી ખબર અહીંયા શું કરે છે. હા, કદાચ હું જોતા વળમાં આ બેગ. એ તો રાધા ઘરે બેસીને કંટાળી ગઈ હતી ને, એટલે હું એને અહીંયા સ્ટુડિયો જોવા લઈ આવી. રાધા, તો તારી બેગ અહીંયા જ ભૂલી ગઈ. તારે તારી વસ્તુ અહીંયા ના ભૂલવી જોઈએ ને. ક્રિશ, મારું થોડું માથું દુખે છે, હું નીકળું. હા, બાય. મારા તો માનવામાં જ નથી આવતું કે તું જ આરજે સખી છે. ક્રિશ, પણ આ જ સત્ય છે, હું જ આરજે સખી છું. આટલા દિવસથી હું જ આ શો ચલાવતી હતી. તો તને ખબર હતી કે હું જ તને કોલ કરતો હતો, અને તુલસી વિવાહમાં પણ તે જ મારી મદદ કરી હતી ને? સાચું કહું? હા ક્રિશ, એ હું જ હતી. તે જ્યારે પહેલી વાર મને ફોન કર્યો હતો ને અને કહ્યું હતું કે હું ક્રિશ છું, હું ત્યારે જ સમજી ગઈ હતી. પણ આ ટોપિકમાં હું બહુ જ પ્રોફેશનલ છું. તું મારો ફ્રેન્ડ છે, એનો અર્થ એ નથી કે હું તને સાચે સાચું કહી દઉં કે હું જ આરજે સખી છું. જો હું તને સાચે સાચું કહી દઉં તો મારા પ્રોફેશનલ એથિક્સનો શું? ક્રિશ, આ જ કારણે મેં તારાથી આ વાત છુપાવી. આઈ એમ સોરી, મારે લોકોને ખબર નહોતી પડવા દેવી કે આરજે સખી કોણ છે. મને હજુ પણ કંઈ નથી સમજાઈ રહ્યું. સોરી ક્રિશ. રાધા, મેં તને કહ્યું હતું ને કે પાછાના ગેટ પર જઈને ઊભી રહેજે અને અંદર નહીં જતી. તે જોયું ને, કિયારા મેમ તકલીફમાં ફસાઈ ગયા. શું ક્રિશને ખબર પડી ગઈ કે હું જ આરજે સખી છું? એ મેં કોઈ પણ રીતે સંભાળી દીધું જેનાથી ખબર નહીં પડે કે આરજે સખી કોણ છે. જો રાધા, થોડું ધ્યાન રાખ અને તારું કામ કર. સોરી મેડમ, હું આગળથી ધ્યાન રાખીશ. બેટા, જ્યારે તું આ ઘરમાં હતી ને તો આખા ઘરમાં ફરતી રહેતી, અને તારી સાથે સુખ અને શાંતિ આખા ઘરમાં પસરતી. પણ જ્યારથી તું અહીંયાથી ગઈ છે ને, અમને કાંઈ ગમતું નથી. બસ તારી જ યાદ આવ્યા કરે છે, અને તારી યાદ પોતાની સાથે દુઃખ લાવે છે. તું રડ નહીં, અને મને પણ નહીં રડાવ. મને પણ તારી બહુ યાદ આવે છે મમ્મી.
મને તો આ બધું એક સપના જેવું લાગે છે. અને એવું લાગે છે કે મારે હવે તરત જ મારી મમ્મી પાસે જવાનું છે. તે કેટલું સહન કર્યું છે ને મમ્મી. કઈ નહીં, તો તું હવે પપ્પા સાથે તો ખુશ રહીશ. હું ના બોલ બેટા, જ્યારે મારી નીકળી જ મારી સાથે ના હોય તો હું કેવી રીતે ખુશ રહી શકું? જે બધા તારું ધ્યાન તો રાખે છે ને, કે પછી તું ગરીબ ઘરની છે એટલે. ના ના મમ્મી, અહીંયા અંકલ આંટી બહુ સારા છે મમ્મી, ભગવાન જેવા છે. એ મારું બહુ ધ્યાન રાખે છે મમ્મી. મમ્મી, મારે તને એક વાત કરવી છે, પણ જો તું દુખી ના થાય, તું રડે નહીં અને તું સિરિયસ ના થવાની હોય ને, તો જ હું તને કહીશ. હું નહીં રડું. તું કહેને બેટા, શું વાત છે? વાત એમ છે કે અંકલે મને એમ કહ્યું કે મારા સાચા મા બાપ ને શોધ છે. મમ્મી, એ બહુ મોટા માણસ છે અને એમની ઓળખાણ પણ બહુ મોટા મોટા માણસો સાથે છે. જો એ કહેશે ને તો મારા સાચા મા બાપ ને શોધવું અઘરું નહીં પડે. ખરા મા બાપ ને શોધવું એટલે શું? હવે હું તારી મા નથી, એ તો નવી મા શોધે છે. ના મમ્મી ના, એવું નહીં બોલ. તારી જ દીકરી છું મમ્મી, હું તારી જ દીકરી છું. એવું નહીં બોલ મમ્મી. આ દુનિયામાં જો તું ના હોત, છેલ્લા 23 વર્ષથી તું તારા વર સાથે ઝઘડી રહી છે. શું તને છોડી દઈશ? મારી સાચી માં જે પણ હોય, પણ મને સ્તનપાન કરાવનારી માં તો તું જ છે ને મમ્મી. તે જ મને ઉછેરી છે. મારી માટે મારી સાચી માં તું જ છે મમ્મી. હું તારી જ દીકરી રહીશ મમ્મી, હું હંમેશા તારી જ દીકરી રહીશ. ના બેટા, જો તને તારી સાચી માં મળી જાય ને તો હું પણ ખુશ થઈશ, પણ જો તું મારી દીકરી નથી તો મારી દીકરી ક્યાં છે? એ દીકરી જેને મેં જન્મ આપ્યો છે એને મારા માટે કોણ શોધશે? કિયારા, શું કરવું છે તારે? ખબર નહીં ફિયા, મેં જે પ્લાન બનાવ્યો હતો ને, પ્લાન ફેલ થઈ ગયો. ક્રિશને ખબર પડી, પણ એ માનવા માટે તૈયાર જ નથી કે હું જ આરજે સખી છું. મને તો એમ હતું કે ક્રિશને ખબર પડશે ને તે મને પ્રપોઝ કરશે, પણ એ તો માનવા રેડી જ નથી કે હું જ આરજે સખી છું. કેવું, તારામાં પેશન્સ નથી ને? અને શોક લાગે જ ને કે તે આ વાત એને આટલા સમય સુધી સંતાડી, એ પણ એની સાથે રહેવા છતાં. ધીમે ધીમે બધું જ સમજી જશે. ફિયા, તમે વાત કરી લો, હું ફ્રેશન અપ થઈને આવું. ફિયા, આજે મીની નથી ઘરે, તો હું તમારી સાથે તમારા રૂમમાં સુઈશ. ઓકે બેટા. હવે કે ક્રિશ, તારો પ્રોબ્લેમ શું છે? તને જ્યારે ખબર જ છે કે તારી ફ્રેન્ડ કિયારા જાર્જે સખી છે, તો તારે ખુશ થવું જોઈએ ને? એમ આટલું બધું વિચારે છે શું? ખબર નહીં, પણ મને કઈ ગડબડ લાગે છે. તને આરજે સખી ગમે છે બરાબર ને? હવે એમ કેમ કહું? મને આરજે સખી સાથે મારા મનની વાતો શેર કરવાનું મન થાય છે, એની સાથે વાતો કરવાનું પણ મન થાય છે, પણ કિયારાને આરજે સખી તરીકે હું સ્વીકારી જ નથી શકતો. ક્રિશ, તમારી લાઈફ બહોત કોમ્પ્લિકેટેડ છે, એકદમ કન્ફ્યુઝન સે ભરી હોય. એવું કઈ નથી, આ બધું એને જાતે જ ઊભું કરેલું છે. મને લાગે છે કિયારા સારી છોકરી છે. તું કોણ છે એ જાણ્યા વગર જ જો એ તને સાથ આપવા માટે તૈયાર હોય ને,
તો એ પૈસા પાછળ ભાગે એવી છોકરી નથી ક્રિશ. આઈ નો પ્રોબ્લેમ શું છે રાધા? હા મેં કઈ પણ નહીં બોલો ભાભી, કોઈ ટ્રાયંગલ નથી, કોઈ સર્કલ નથી. રાધા મારી બહુ સારી ફ્રેન્ડ છે અને અમારે બંને વચ્ચે એવી કોઈ ફિલિંગ જ નથી. વી આર વેરી ક્લિયર. જો ક્રિશ, તે સાસુમાને પ્રોમિસ કર્યું છે કે એ જે છોકરી સિલેક્ટ કરશે એની સાથે તું લગ્ન કરી લઈશ, તો પછી ચિંતા કરવાની શું જરૂર છે? જો ક્રિશ, પછી અફસોસ કરવા કરતા અત્યારથી જ વિચારી લે. તને ખબર છે પ્રોબ્લેમ શું છે, બસ તારે એની સ્વીકારવાની જરૂર છે. સમજ્યું? ચલ ગુડ નાઇટ. ગુડ નાઇટ. એ તું મને કાઉન્ટર આપે છે? હાઉ ડેર યુ? તારી હિંમત કેવી રીતે થઈ? હવે તું મને તારા પ્લાન વિશે કહે છે કે હું તને નોકરીમાંથી કાઢી મૂકું? ના ના મેમ, એવું ના કરતા. એક્ચ્યુઅલી મારી પાસે એક પ્લાન છે, પણ મને ડાઉટ છે કે તમને ગમશે કે નહીં. શું? મેમ, પ્લાન એ છે કે જો તમને ક્રિશ તમારી લાઈફમાં જોઈતો હોય ને, તો તમે આ બધું વિચારવાનું બંધ કરો અને એને જઈને પ્રપોઝ કરી દો. વોટ? હે, હા મેમ, જો ક્રિશ અત્યારે એના ઘરે પહોંચી ગયો હશે, પણ ઉર્મિલા દેવી આટલી રાહ નહીં જોવે. આ બેસ્ટ ટાઈમ છે મેમ, તમે ક્રિશને પ્રપોઝ કરી દો. નો નો વે, એ કામ તો હું નહીં જ કરું. એ એનું કામ છે, એ મારી સામે બેસીને ભીખ માંગશે. યુ નોનસેન્સ, શું સમજે શું છે તું મને? મેમ મેમ રિલેક્સ, મારી આખી વાત તો સાંભળો. તમે જ્યાં સુધી સાંભળશો નહીં તમને આખો પ્લાન નહીં સમજાશે. એ શટ અપ, હું એને પ્રપોઝ નહીં કરું. અરે મેમ, મારી આખી વાત તો સાંભળો. જો ક્રિશને નથી ખબર કે તમને એનું આખું બેકગ્રાઉન્ડ ખબર છે. વિચાર કરો, તમારા જેવી છોકરી જે અમીર અને સુંદર પરી જેવી છે અને એક હોટલના રસોઈયાને પ્રપોઝ કરશે તો કેવી ઇમ્પ્રેશન પડશે? મેમ વિચારો, તમે એક ગુલાબ લઈને જાઓ છો અને ક્રિશને કહો છો કે ક્રિશ, મને પૈસા સ્ટેટસ એવું કંઈ જ નથી જોઈતું, ફક્ત ને ફક્ત તું મારા વર તરીકે જોઈએ છે. હું તને હંમેશા માટે પ્રેમ કરીશ. આઈ લવ યુ ક્રિશ. વાહ 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 વાહ, ઓ માય ગોડ, મેમ કેટલું રોમેન્ટિક બનશે. વિચાર કરો, તમારા જેવી છોકરીને કોઈ રિજેક્ટ કરી શકે? નહીં ને, તો મેમ જઈને ક્રિશને પ્રપોઝ કરી દો. ના, કેટલું પણ વિચારી લઉં, હું એને પ્રપોઝ નહીં કરું. ક્રિશા આવીને જ મને પ્રપોઝ કરવો પડશે. એ એનું કામ છે, હું એને જઈને પ્રપોઝ કરું એવી હજી મારી સિચ્યુએશન નથી આવી. ઓહો મેમ, તમે આવી જીત કરશો તો કઈ નહીં થાય. જો તમને ક્રિશ જોઈતો હોય ને, તો તમારે થોડું કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડશે. ના, મારું લેવલ એટલું નીચું નથી કે મારે આ બધું કરવું પડે. I will discuss it to know this. હું કોઈ છોકરાને સામેથી પ્રપોઝ કરવાનું વિચારી પણ નથી શકતી. હું કોઈ સામે ભીખ નથી માંગવાની. તો ઉર્મિલા દેવી સાથે સાથે આખો પરિવાર તમારી મુઠ્ઠીમાં આવી જશે. શું વિચારો છો? ખબર નહીં. મેમ, તમે શાંતિથી વિચારો. જો તમે પ્રપોઝ કરશો તો શુંનું શું થઈ શકે છે, અને નહીં કરો તો શું થશે? તમને બધા જ સવાલોના જવાબ મળી જશે અને તમને એ પણ સમજાશે કે હું જે કહું છું એ બધું જ બરાબર છે.